રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે ગરીબ હોય તેવા બાળકો માટે વર્ષ 2009માં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો અમલમાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારના બાળકો માટે તૈયાર કરવામાં આવેલી યોજના અંતર્ગત 25% પ્રમાણે ખાનગી શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, ત્યારે આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રક્રિયા માટે 1540 અરજીઓ આવેલ છે, જેમાં 5 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં કુલ 104 શાળાઓમાં કુલ 1108 બાળકોને પ્રવેશ આપવાનો ટાર્ગેટ છે. તો આ કામગીરી માટે પાટણ જિલ્લામાં 9 સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે, જેમાં 53 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં વાલીઓ દ્વારા 937 અરજીઓની ચકાસણી કરવામાં આવી છે, જ્યારે જિલ્લા લેવલે અધિકારી સહિત 9 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે પાટણ ખાતે આવેલ જિલ્લા પંચાયત ભવન ખાતે કર્મચારીઓ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં અત્યાર સુધી કુલ 485 જેટલા ફોર્મ ભરાયા હોવાનું નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાઇટ ટુ એજ્યુકેશન જણાવ્યું હતું. ક્રિના રામી જડેશ, ટીવી પર પાટણ. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત આરટીઈમાં જે 25% પ્રવેશના જે ઓનલાઈન પ્રવેશ ફોર્મ પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં અત્યાર સુધી વાલીઓ દ્વારા 1540 ફોર્મ ભરવામાં આવ્યા છે. તે પૈકી આપણા જિલ્લાના જે 9 રિસીવિંગ સેન્ટરો છે, એ 9 રિસીવિંગ સેન્ટર પર 937 ફોર્મ એ લોકોએ અપ્રૂવ કર્યા છે. 937 અપ્રૂવ કરેલા ફોર્મ અહીંયા જિલ્લા કક્ષાએ આવેલા છે અને જિલ્લા કક્ષાએથી અમે 485 ફોર્મ એને ફાઇનલ અપ્રુવલ આપેલું છે. અમને અત્યાર સુધી જે 1544 4 દિવસમાં ફોર્મ મળ્યા છે, 15/4 સુધી આ પ્રક્રિયા ચાલનાર છે, એટલે વધુ હજી ફોર્મ ભરાય તેવી અમને આશા છે અને અમે અવેરનેસનો પ્રોગ્રામ બી એવી રીતે ચલાવી રહ્યા છીએ.